પાકિસ્તાનના લાહોરમાં એક કાર્યક્રમ દરમિયાન ટોળાઓ દ્વારા ઇમરાન ખાનને ઘેરી લેવામાં આવ્યા હતા અને ઘડિયાળ ચોરના નારા લગાવવામાં આવ્યા હતા, જે મામલે ઇમરાન ખાન દ્વારા કોઈપણ પ્રકારની પ્રતિક્રિયા આપવામાં નહોતી આવી. 21 ઓક્ટોબરના રોજ પાકિસ્તાનના ચૂંટણી પંચે તોશાખાના કેસમાં ઇમરાનને 5 વર્ષ માટે ગેરલાયક ઠેરવ્યા હતા. તેમનું સંસદ સભ્યપદ પણ રદ કરવામાં આવ્યું હતું. આ નિર્ણય બાદ ઇમરાન આગામી 5 વર્ષ સુધી ચૂંટણી લડી શકશે નહીં. ઇમરાન ખાને તોશાખાનામાં જમા કરેલી ભેટ સસ્તામાં ખરીદી હતી અને એને ઊંચા ભાવે વેચી હોવાનો તેમના પર આરોપ લગાવવામાં આવ્યો હતો. મળતી માહિતી મુજબ ઇમરાન ખાન ઇસ્લામાબાદમાં સરકાર વિરોધી રેલી કાઢવાના હતા, જેને માટે તેઓ લાહોરના પ્રવાસી હતા. જ્યારે ઇમરાન પોતાના સમર્થકો સાથે લાહોરની મસ્જિદ એક નબવી પહોંચ્યા, તે દરમિયાન ટોળાએ અને વકીલોના સમૂહે તેમને ઘેરી લઈ તેમની વિરુદ્ધ ઘડિયાળ ચોરના નારા લગાવ્યા હતા. આ ઘટના દરમિયાન ઇમરાન પોતે ટોળાને હટાવતા જોવા મળ્યા હતા. આ ઘટના ગુરુવારના રોજ સાંજે બની હોવાનું જાણવા મળ્યું હતું, જેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. બ્યુરો રિપોર્ટ, ખબર ગુજરાત લાઈવ.